નમસ્કાર, પોલિટિકલ પંચાયત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આજનો એપિસોડ સ્પેશિયલ છે, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે બેઠો છું. તેઓ શું માની રહ્યા છે 2019ની લોકસભા ઇલેક્શનને લઈને, સીધું તેમની પાસે જાણીશું. શું લાગે છે તમને લોકોને, કેવી ગવર્મેન્ટ જોઈએ છે, કેવી ગવર્મેન્ટે કામ કર્યું છે? ગવર્મેન્ટે 5 યર્સની અંદર કામ તો ખાસું એવું કરેલું છે, પણ એક વસ્તુ જે મારા હિસાબે, મારો એક ઓપિનિયન એવો કે ડિમોનેટાઇઝેશન જ્યારે આપેલું હતું ત્યારે એક વસ્તુ એવી હતી કે બધું જ બ્લેક મની જે સર્ક્યુલેટ થઈને બેંકમાં નાખ્યો, પણ એમાં પ્રોબ્લેમ એવો થયો કે જે એના પછી મારી એક એવી ઈચ્છા છે કે હવે જે 5 યર્સમાં જ્યારે ગવર્મેન્ટ આવે ત્યારે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરે. એનું મેજર પર્પઝ એ છે કે જ્યારે ટેક્સ વધારે છે એટલે ટેક્સ ચોરી કરવાનું બધાને ઈચ્છા થાય છે, પણ જો એકવાર કેશલેસ ઇકોનોમી પ્રત્યે જો એકવાર થઈ જાય છે તો એની અંદર થશે શું કે ભાઈ કેશલેસ ઇકોનોમી છે, બધું બેંકથી થાય છે અને એમાં એક નાનો ટેક્સ જો નાખી દેવામાં આવે તો ઓટોમેટિકલી જો ઓછો ટેક્સ હશે તો લોકો ભરવા રેડી હશે કે ભાઈ આટલો ટેક્સ પણ ભરી દઈએ, તો ચોરી અટકી જશે અને ટેક્સની અમાઉન્ટ કલેક્શન વધી જશે. એટલે મારી એક એક્સપેક્ટેશન એવી છે કે જ્યારે ગવર્મેન્ટ આવે છે ત્યારે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ અને બીજા બધા ટેક્સીસ ઓછા કરીને ખાલી એક જ ટેક્સ ઉપર ફોકસ કરે, બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ ઉપર. એક્ઝેક્ટલી, કારણ કે અત્યારના જેટલા બી અમે લોકો જેટલા બી યંગસ્ટર્સ છે એ જ પ્રિફર કરીએ છે કે બની શકે એટલું અમે પેટીએમ યુઝ કરીએ કે એવી રીતે, કારણ કે અમને ઇઝી પડે છે, અમારે કોઈ જગ્યાએ વોલેટ યુઝ કરવાની જરૂર નથી પડતી. ઓનલાઈન ડિજિટલનું વધારે પ્રેફરન્સ ચાલે છે. એક્ઝેક્ટલી, એટલે તમે કોઈ બી જગ્યાએ કેમ ના હો, તમે ગમે ત્યારે સપોઝ મૂવી જોવાનું અચાનક પ્લાન થઈ ગયો છે તો તમે મૂવી માટે ફટાક દઈને તમે ટિકિટ બુક કરાવી શકો છો. એટલે મારો એ બી છે કે હું એમની સાથે અગ્રી કરું છું આ પોઈન્ટમાં. તો અને નાનામાં નાના કોઈ ચાવાળા હોય કે પછી શાકવાળા હોય, આજે કોઈ પણ ઓર્ડિનરી હશે તો એની પાસે પણ હવે આ બધી ફેસિલિટીઝ છે, એ લોકો એક્સેપ્ટ કરે છે, પેટીએમ છે, અલગ અલગ વોલેટ્સ છે, તો બહુ ઈઝી થઈ ગયું છે ટ્રાન્ઝેક્શન. મોડર્ન જમાના પ્રમાણે નવી ટેકનોલોજી બધા એક્સેપ્ટ કરે તો એ લોકો માટે વધારે સારું છે, કારણ કે જેમ જેમ લોકો શીખતા જશે એ જ રીતે એને ખ્યાલ આવતો જશે કે કઈ રીતે કેમ યુઝ કરવાનું, કારણ કે અત્યારે બધે જ ચેન્જનો બહુ પ્રોબ્લેમ થઈ ચૂક્યા છે એકચ્યુઅલી. હવે જો એકચ્યુઅલી આ આવી જશે અત્યારે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન, તો એ તો સૌથી વધારે સારું છે, કારણ કે એના લીધે કોઈ કરપ્શનનો ચાન્સીસ પણ નથી. તો બની શકે તો જો ગવર્મેન્ટ આના ઉપર વધારે ફોકસ કરે અને આના વિશે વધારે અવેર કરે તો આપણી આ જનરેશન, આવતી જનરેશન ને ફ્યુચરની જનરેશન બધા માટે બહુ જ સારું. મોદીજીનો બી એક મોટો હતો કે ડિજિટલ ઇન્ડિયા, તો જે ઇન્ડિયા જે છે એ ડિજિટલી ગ્રો થઈ રહ્યો છે અને આપણે ચેન્જીસ આ બધા જે પેટીએમ છે અને બધા ઈ વોલેટ્સ છે એ બહુ જ યુઝ થઈ રહ્યા છે અત્યારે, તો એ આપણે કહી શકીએ છીએ કે ડિજિટલી ગ્રો થઈ રહ્યું છે. એટલે એ વસ્તુ આપણે પહેલાં ડ્રીમ હતી જે આપણે અત્યારે એ એમાં જીવી રહ્યા છે, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. હા સાચું. અને ડિજિટલ સાથે અત્યારે જો સ્વચ્છતા પણ પર અત્યારે બધા વધારે ફોકસ કરે છે, તો સ્વચ્છતાને આપણે જો ધ્યાનમાં લઈએ તો અત્યારે ઘણા બધા એવા ધાર્મિક જગ્યા છે, દાખલા તરીકે મંદિરો છે, જૈન સ્થળો છે કે કોઈ પણ વસ્તુ છે, ત્યાં જે શૌચાલય ને બધું છે હવે સ્ટાર્ટિંગ જ ત્યાં એ રીતે કરે કે ત્યાં કોઈ 2-3 વ્યક્તિને રાખી દે એની ધ્યાન રાખવા માટે, તો જો એ ક્લીન હશે ને તો આગળનું બધું જ ક્લીન થવાનું છે. એટલે એના માટે થી શું થાય, જો આપણે આ જોતા હોઈએ ઘણી વાર કેવું થાય, સ્વચ્છતા અભિયાન જે વસ્તુ ચાલુ થઈ છે ને, સ્વચ્છતા અભિયાન ઘણી બધી વસ્તુ ક્લીન થઈ, પણ મેજરલી આપણું ઇન્ડિયા જે વખણાય છે એના કલ્ચર, હેરિટેજ, રિલિજિયસ વસ્તુ, હવે જ્યારે રિલિજિયસ વસ્તુમાં જઈએ છે ને ત્યાં કેવું છે, બધી જગ્યાએ સાફ સફાઈ છે, ભગવાન પાસે સાફ, પણ જે ટોયલેટ છે તમે ગમે તે કોઈ મોટું મંદિર લઈ લો એ ટોયલેટ જ ક્લીન નથી. એટલે નોર્મલી એક વસ્તુ ફોકસ ત્યાં પણ કરવાની જરૂર છે કે બીજી જગ્યા બહુ સારો ઇનિશિયેટિવ છે, વી આર નોટ ડિસએગ્રીંગ વિથ ધેટ કે ભાઈ સારું જ ઇનિશિયેટિવ, પણ ત્યાંથી જો ચાલુ થાય ને, કારણ કે એક વોશરૂમ એક એવી વસ્તુ કે જે પણ જગ્યાએ તમે રિલિજિયસ સ્થળ ઉપર ગમે ત્યાં જાઓ, આજે તમે કોઈ પણ હનુમાનજીના મંદિરે જાઓ, મોટા માતાજી મંદિરે જાઓ છો, ત્યાં શું થતું હોય એનું વોશરૂમ જ એટલા ગંદા. એટલે એક આ પણ પ્રાયોરિટી છે કે પ્રાયોરિટી જ્યારે સ્વચ્છતાને આપવામાં આવે છે ત્યારે એક પર્ટિક્યુલરલી આ જગ્યા માટે એક એવી તે સિસ્ટમ ઊભી કરવામાં આવે કે ત્યાં જ ક્લીનલીનેસ હોય, તો ધીરે ધીરે બધી જગ્યાએ ક્લીનલીનેસ આવતી જશે ઓટોમેટિકલી. હા, એવી રીતે રોડ રસ્તામાં બી ઘણા લોકો સ્પ્લિટ કરતા હોય છે, લાઈક પાછળના વ્હીકલનું બી ધ્યાન નથી રાખતા હોતા, તો પછી પાછળ વ્હીકલ ચલાવતા હોય છે એ લોકોના ફેસ પર આવે તો પછી ડ્રાઇવિંગમાં બી પ્રોબ્લેમ્સ હોય છે, ત્યાં એક્સિડન્ટ ઇશ્યુ હોય છે. વ્હીકલ ઉપરથી યાદ આવ્યું કે જો અત્યારે ટ્રાફિક સેન્સ એટલું બધું કોઈને છે ને અવેર જ નથી એકચ્યુઅલી, અને ટ્રાફિકની ડે બાય ડે એટલું બધું એનું વધતું જાય છે પ્રોબ્લેમ કે અત્યારે લોકોને મતલબ એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ટ્રાફિકમાં, એ લોકો ફસાઈ જાય ને એમ લોકો ઓહ ક્યાં સ્ટક થઈ ગયા. એટલે એ બધાને અવોઇડ કરવા માટે જો અત્યારે પેલું ત્યાં ટાઈમર રાખી દે અત્યારે ટ્રાફિક સિગ્નલ પર, તો એ લોકો માટે વધારે સારું પડે. શું કામ, કારણ કે એ લોકોને ખ્યાલ આવે સપોઝ 100 સેકન્ડની ઉપર જો ટાઈમ જાય છે તો એ લોકોને ખબર પડે કે અહીંયા આપણે ગાડી બંધ રાખી દઈએ તો પેટ્રોલ ઉપર સેવિંગ થાય,
પોલ્યુશન પણ ઓછું થાય છે અને એના લીધે ઘણા બધા એટલે ત્યાં કેમેરા તો હોય જ છે પ્લસ એની જગ્યાએ જો એ લોકો ટાઈમર પણ થોડા સેટ કરી દે તો વધારે સારું પડે કે આપણને પણ ખ્યાલ આવે કે કેટલી વાર છે તો આપણે કેટલી મિનિટ સુધી આપણે ઊભા રહી શકીએ છીએ અને આગળ પોલ્યુશન પણ આપણે કેટલું રોકી શકીએ છીએ જેટલું બને એટલું આપણે થોડું સ્ટાર્ટ કરીએ તો વધારે સારું છે મેઇનલી ઓફિસ આવર્સ હોય છે ત્યારે વધારે ટ્રાફિક હોય છે તો ત્યારે 7 ટુ 8 ની વચ્ચે વધારે ધ્યાન રાખવું જોઈએ એક્ઝેક્ટલી એટલે ત્યારે જો ટ્રાફિક સિગ્નલ પર પહેલા રાખી દે એ લોકો ટાઈમર તો આપણા માટે વધારે સારું છે તો આ પ્લસ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બી એવું હોય છે લાઈક ભોપાલ એરિયા છે તો ત્યાં આગળ કેવું કે કન્જેસ્ટેડ છે ઓલરેડી રોડ પ્લસ એમાં BRTS રાખ્યું છે તો એમાં એક્સિડન્ટના ચાન્સીસ બી બહુ ઘણા બધા છે એટલે કોન્સેપ્ટ સારો છે BRTS રાખી છે બટ અમુક રસ્તા જો નાના હોય તો એ પ્રમાણે BRTS એમને ના રાખવું જોઈએ એમ કારણ કે ઓલરેડી પાર્કિંગ ઇશ્યુઝ હોય છે ટર્નવાળા આવે છે તો એ લઈ લે છે એટલે પ્લસ ટાઈમ બી વેસ્ટ થાય છે મની વેસ્ટ થાય છે અને પ્લસ નથી બરાબર ગવર્મેન્ટ તો એમનું રૂલ્સ ને રેગ્યુલેશન્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે પણ પછી એ આપણી ઉપર છે કે આપણે એ વસ્તુને એ ફોલો કરીએ છે કે નથી કરતા જેમ કે સ્વચ્છ ભારત અભિયાન તમે એવરી સન્ડે તમે બહાર જશો અને પછી તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર હેશટેગ સ્વચ્છ ભારત અભિયાન કરીને તમે ફોટોઝ પોસ્ટ કરો છો પણ પછી એ બીજા વીક ડેઝની અંદર શું છે જ્યારે તમે લોકો કશું નથી કરતા જેમ કે તમે કીધું કે સ્પ્લિટ કરે છે ટ્રાફિક સિગ્નલ્સ ઉપર એવી રીતે તો એ એક મેન્ટાલિટી આપણે એવી ડેવલપ કરવી જોઈએ કે ના આ વસ્તુ નથી જ કરવી તો આપણે જ્યાં સુધી આપણે મેન્ટલી એ વસ્તુને પ્રિપેર નહીં કરીએ ત્યાં સુધી આપણે બહાર બી ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકીએ તો પહેલાં ચેન્જ યોર સેલ્ફ અને પછી આપણે બીજા લોકોની વાત કરીએ ટ્રાફિક પરથી ધ્યાનમાં આવ્યું કે કમ્પલસરી હેલ્મેટ કરી દેવું જોઈએ હજી બી ઘણા લોકો એવા છે કે જે લોકો નથી પહેરતા હેલ્મેટ અને જેના લીધે બહુ બધા એક્સિડન્ટ્સ ને બધા ઇશ્યુઝ થાય છે અને પ્લસ કમ્પલસરી લાઇસન્સ તો હોવું જ જોઈએ જેના લીધે અમુક નાના નાના છોકરાઓને બી પેરેન્ટ્સ વ્હીકલ આપી દેતા હોય છે અને અવેર નથી હોતું લાઇસન્સ એન્ડ ઓલનું સો લાઇસન્સ અને હેલ્મેટ કમ્પલસરી કરી દેવું જોઈએ હવે ઓલસો આઈ થિંક એક પોઈન્ટ એવી છે ફોરેનની અંદર કેવું છે કે લોકો માને છે આપણે જ્યારે કોઈ પણ અહીંયાથી ફોરેન ફરવા જાય ને તો એક વસ્તુ બધાય કે ત્યાં તો એટલો બધો ફાઇન છે કે ત્યાં તો અમે લોકો આવી રીતે કરીએ આમ કરીએ પણ એ ઇન્ડિયામાં ફોલો નથી થતું એનું એક રીઝન જે જોવા મળે તો ત્યાંની ફાઇન સિસ્ટમ તે એટલું સ્ટ્રોંગ ફાઇન સિસ્ટમ છે ને કે એટલું બધું કડક રીતે તમને પેલું કરવા કે આપણને અલેવલ નથી કરવું અહીંયા પણ ઇન્ડિયાની અંદર શું છે એટલા બધા લૂપહોલ્સ છે ને એટલે ઘણી એટલે મને એવું લાગે કે ગવર્મેન્ટે આ લૂપહોલ્સ ઉપર વર્ક કરીને ભલે ફાઇન લો જ્યાં ખોટા છે ત્યાં ફાઇન રાખો જેથી આવનારી પેઢી એ વસ્તુ કરતી અટકી જશે જે આ હેલ્મેટ વગર છે કારણ કે હેલ્મેટમાં એક ઇમ્પ્રેશન બને કે અરે 50 રૂપિયા આપવાના વાળ થોડા બગાડે આ એક વસ્તુ છે કે એટલે 50 રૂપિયા આપી દેશો ને તો વાર્તા પતી જશે એના કરતાં ગવર્મેન્ટ એ જ જગ્યાનો ફાઇન એટલી હેફ્ટી અમાઉન્ટ લઈ લે કે એટલી મોટી અમાઉન્ટ લઈ લે કે પેલા માણસ એવું ના ના ભાઈ વાળ સેટ થઈ જશે જેલ લઈને નવું પણ આ તો નહીં પૂછાય આપણે પણ એમાં બી એવું હોય છે કે અમુક ઓળખાણ હોય છે ને તો ઘણા લોકો એવું કરે છે ફોન કરીને કહી દે કે મારે તો અહીંયા ઓળખાણ છે એટલે ગવર્મેન્ટે આ સાઈડ ઉપર થોડુંક જો સ્ટ્રિક્ટ થઈ જાય કે ભાઈ ફાઇન કલેક્શન માટે અને એનાથી એવું નથી કે ગવર્મેન્ટને વોટ નહીં મળે ઘણીવાર આપણે જે જોયું કે હમણાં જે અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપાલિટીએ જે મળીને જે પાર્કિંગનું કર્યું તો વી એપ્રિશિએટ ધ થિંગ કે ના સાચે સારું કર્યું નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા હતા બધા વેહિકલ ગમે તે ગલીની અંદર સાઈડમાં મૂકીને પાર્ક એ હવે અહીંયા 5 જ મિનિટ જવું છે અહીંયા મૂકી દેવાનું શું એ લોકોએ જે ડ્રાઈવ કર્યો એની અંદર ભલે બહુ લોકોને ફાઇન ભરવાનો આવ્યો ઘણા જ ઈ ચલાન્સ નીકળી ગયા પણ એકચ્યુઅલીમાં એ વસ્તુ સારી થઈ કે ભાઈ આવી રીતે અને ગવર્મેન્ટે આના પર સ્ટ્રિક્ટલી અમલ કરી જ દેવો જોઈએ કે ના ભાઈ જો ખોટું છે તમને FT અમાઉન્ટ ફાઇન ભરવાની છે અને ઓટોમેટિક આપણા ત્યાં જે બધી ફોરેનની વસ્તુઓ છે ને એ બધી ઓટોમેટિકલી આવતી જ જશે કારણ કે એકવાર આપણે ડરતા જશું સિસ્ટમમાં સેટ થઈ જશું તો એનો ફાયદો ડેવલપમેન્ટમાં દેખાય નહીં જ આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણને એ જ કહે કે ભાઈ બધું જ વ્યવસ્થિત રીતે જો સેટ થશે તો ઓટોમેટિકલી ઇન્ડિયા વિલ બી ડેવલપ કન્ટ્રી ઇન ફ્યુ યર્સ પણ એના માટે આપણે કોઓપરેશન જોઈએ જે અત્યારના ખાસા બધા યુથની અંદર નથી એટલે આપણે બધાએ મતલબ જેટલા બી યુથ હોય એ એક સાથે કોઓપરેટ કરીએ અને પછી એ બધી વસ્તુ તો જ સોલ્વ થશે એના વગર નહીં થાય કારણ કે તાળી બે હાથથી વાગે તો આપણે એમને સપોર્ટ કરવો જોઈએ જે બી પોલિટિકલ પાર્ટી હોય જે બી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે તો એ બધી વસ્તુઓની અંદર આપણો બી હાથ હોવો જોઈએ આપણે પ્રાઇમ મિનિસ્ટર જોઈએ તો ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયા ઉપર એવી રીતે શું કામ કનેક્ટ થાય છે એ યુથ જોડે કનેક્ટ થવા માટે હી ઇઝ યુઝિંગ ધ વર્ડ પબજી આજે પબજી છે કે લોકોને ઇન્ટરેક્શન આવે કે યુથ એમની સાથે એવું ના થાય પહેલાં કેવું થતું પોલિટિક્સ ઈ કોના માટે હતું જે વડીલ છે જે ઉંમર લાયક છે લોકો રિલેટ કરને લાગે હે
पॉलिटिक्स के साथ अपने आप को दे, लोग मालूम चलने लगा कि ये हमको इफेक्ट कर रहा है अभी वो बोल के उनके डेवलपिंग साइड के एजुकेशन साइड इट इज वेरी परफेक्ट वे કે જઈ રહ્યું છે, બધું પ્રોપર જઈ રહ્યું છે, સિસ્ટમ ગવર્મેન્ટની છે બધી પ્રોપર જઈ રહી છે, પણ અકોર્ડિંગ ટુ મી કે આપણે રોજગાર નથી આવતો. મેઇન વસ્તુ ત્યાં છે કે જેટલું આપણે મહેનત કરીએ છીએ એટલું આપણને મળતું નથી. એટલે રોજગારીને લઈને પછી હમણાં જે બેરોજગાર વાળો સોશિયલ મીડિયા પર, હવે હું રાહુલ ગાંધીની વાત કરું સર, તો રાહુલ ગાંધીનું કેવું છે કે એ કિચડ ઉઠારમાં એક્સપર્ટ છે, કે એ બીજેપીને તોડવામાં એક્સપર્ટ છે, બટ મોદી શું કહે છે કે આપ જેટલું કિચડ નાખશે એટલું જ કમળ ઉગશે, એટલું જ બીજેપી આગળ આવશે. એના ડેવલપિંગ મુદ્દા એની જોડે વધારે છે, મોદી જોડે વધારે ડેવલપિંગ મુદ્દા છે જે રાહુલ ગાંધી જોડે છે નહીં. તો ભાઈ રોજગારી કેમ નથી આવતી? તમે ખુદ જ કીધું કે રોજગારી નથી, કેમ કે કદાચ બહુ બધા એટલે એવું નથી. જો ઘણું જેમ કે રિવર ફ્રન્ટ છે ખાસું એવું ડેવલપ કર્યું છે જે બધાને યુઝફુલ છે, લાઈક ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, બધા સાથે જઈ શકાય છે. પછી જેમ કે ટ્રાન્સપોર્ટમાં BRTS લાયા છે, એ બી બહુ સારું છે. એમાં બી પછી મહિલાના જે મુદ્દા હતા એના માટે બી એમણે સારું કર્યું છે, લાઈક મહિલા માટે અલગ બસ પ્રોવાઈડ કરી છે જેનાથી કોઈ ખરાબ થાય નહીં. તો પછી એ બધું સારું કર્યું છે, નો ડાઉટ. બટ અમુક એવા છે કે આપણે બી ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. એ તો સારું આપણે માટે લઈ રહ્યા છે, એટલે મેઇન આપણું બી છે કે આપણે બી એ લોકો સાથે સપોર્ટ કરીએ તો આગળ વધશે. એટલે રોજગારી માટે ઘણી બધી છે કે જો અત્યારે ટ્રાફિકનું જેમ હમણાં આપણે થોડું ચર્ચા વિચારણા કરી કે ટ્રાફિકની અત્યારે સમસ્યા વધી ગઈ છે, તો અમદાવાદમાં ઘણી એવી પ્લેસીસ છે કે જ્યાં ઓડા ગાર્ડન જે રીતે છે એ રીતે અમદાવાદમાં અમુક અમુક જે મેઇન એરિયા છે ત્યાં અત્યારે ડ્રાઇવિંગનું શીખવા માટે પણ પ્રોબ્લેમ છે. તો ત્યાં અમુક જગ્યાએ એ લોકો ગવર્મેન્ટ પોતાના જે પેલા RTOના સ્થાપી દે ને પોતાના બૂથ, અને એ લોકોની જે એમ છે એ જો કરી દે તો એનાથી શું થશે કે અલગ અલગ જગ્યાએ આપણે શીખવા માટેના લોકો રાખવા પડશે, તેના માટેથી એ લોકોની રોજગારી વધશે, એટલે જે લોકો બેરોજગાર છે એ લોકોને નોકરી મળી જશે, એટલે આ રીતે ફાયદો થશે. અને આપણને શું સરળતા રહેશે કે આપણે કદાચ બહુ દૂર સુધી આપણે જે જવું પડતું હતું પહેલાં ટ્રાફિક અને લાઇસન્સ કરવા માટે, એ હવે આપણે નજીકના વિસ્તારમાં, સપોઝ અત્યારે હું શીખી રહી છું, મારી એક્ઝામ આવે છે તો હું ફેલ થઈ છું, તો મારે એના માટેનું મારે કદાચ 3-4 દિવસ પછી પણ મને જો મને ચાન્સ મળે છે તો હું મારા નજીકના પહેલામાં અપ્લાય કરીશ. મારે એવું એ પ્રોબ્લેમ મને નહીં થાય કે મારે છેક દૂર સુધી જવું પડશે. તો જો કદાચ એ અત્યારે ગવર્મેન્ટ એના ઉપર થોડું ધ્યાન આપે કે અત્યારે RTOને ઘણી બધી જગ્યાએ એ લોકો ડેવલપ કરી દે તો આપણા માટે પણ વધારે સારું છે, રોજગારી પણ મળશે અને એનાથી ઘણા બધા ફાયદા થશે. એન્ડ એમ્પ્લોયમેન્ટ એઝ અ ક્રિએટ હુઆર ઇટ ઇઝ નોટ ધ એમ્પ્લોયમેન્ટ ધેટ વી સી हम लोगों को नहीं, बिकॉज वी आर मिडिल क्लास, अपर मिडिल क्लास, हम लोग यही देखते हैं कि हमारे क्या अपॉर्चुनिटीज होने चाहिए. बट इफ यू सी BRTS सिस्टम आया या स्वच्छ भारत अभियान आया, तो अ लॉट ऑफ पीपल हैव बीन रिक्रूटेड ताकि वो लोगों को वो उनके लेवल का एम्प्लॉयमेंट मिले. लोगों को एज अ स्वीपर्स लिया है या बस कंडक्टर्स है या फिर वो टिकट का कलेक्टर्स है, ऐसे सारे छोटे छोटे एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज तो क्रिएट हो ही रहे हैं. बट जो नॉर्मल यूथ देखना चाहता है दैट मे बी वो लेवल का एम्प्लॉयमेंट नहीं आया होगा. इफ एनीवन वांट्स टू वर्क इन अ ऑफिस और समथिंग लाइक दैट, वो शायद इतना जल्दी क्रिएट नहीं हो रहा है. बट लोअर लेवल पे धीरे 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 आई थिंक एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज काफी है. exactly. ना पण एक हजी मने वो लागे छे कि घणी जग्या के एम्प्लॉयमेंट વધી રહ્યું છે કે એનો જે રેટ છે ને જે પ્રોગ્રેસ રેટ થવો જોઈએ એની નથી, કારણ કે હજી સ્ટીલ બ્રેન ડ્રેન વાળી વસ્તુ થઈ રહી છે. આજે તમે કોઈ પણ યુથને પૂછો કે ભાઈ શું કરવાનું છે તો ભાઈ કેનેડાની PRની ફાઇલ મૂકેલી છે, કાલે જઈને કેનેડા આપણું ફિક્સ છે, IELTSની એક્ઝામ આપી. આનું રીઝન એ છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને જે મોંઘવારીના ઇસ્યુ માટે 2014માં લોકોએ કોંગ્રેસથી BJPને આપેલો હતો કે ભાઈ જે કોંગ્રેસથી થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, અને એના ભાઈ ગ્રોથ માટે, ડેવલપમેન્ટ માટે, અને એક આશાની ઉમેદ સાથે એવું હતું કે ભાઈ ઇફ સપોઝ મોદી ગવર્મેન્ટ આવે છે તો મોંઘવારી ઘટશે, બેરોજગારી દૂર થશે. પણ આજે કોક જગ્યાએ એવું વસ્તુ થઈ રહી છે કે જેની અંદર શું છે કે જે વસ્તુ એક્સપેક્ટેશન હતી ને એટલે સુધી ના સરપાસ થઈ શકી. હા, થયું છે ડેવલપમેન્ટ, આપણે એની અંદર ના પણ નથી વાત, પણ જેમ કે બ્રેન્ડ આજે કેટલા લોકોને ફોરેન જવું છે, એના માટે ત્યાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સસ્તું, તમારા પૈસા બચે તમને દેખાય. આજે કોઈ પણ વસ્તુ નાનામાં નાની હોય તો ભાઈ ત્યાં ભાઈ પેટ્રોલ સસ્તું છે, ડીઝલ સસ્તું છે, કાર સસ્તી છે, રહેવાનું સસ્તું, ખાવાનું સસ્તું, એ જ વસ્તુ અહીંયા આપણે બધું જ જે બેઝિક વસ્તુ એ બધી મોંઘી. લક્ઝરીઝ, હા, 5 વર્ષની લક્ઝરીઝ બહુ ઘટી ગઈ. જોવા જઈએ તો મર્સિડીઝ કાર જે 2014માં આપણને રસ્તા ઉપર દેખાતી જ નહોતી, 2019 આવતા આવતા મર્સિડીઝ BMW
ગ્લોબલ લેવલ ઉપર જે રિલેશન સુધારવાના હતા ને બહુ સરસ રીતે સુધારે છે. કારણ કે આજે કેવું છે, ગ્લોબલ લેવલ ઉપર તમારે ઇન્ડિયાનું જે પેલા નામ જ નહોતું, જયારે કોંગ્રેસ નું જયારે રૂલ ચાલતો ત્યારે કેવું હતું, ઇન્ડિયા ઓકે ઇઝ અ કન્ટ્રી અને ઇન્ડિયન ઓશિયન ના લીધે ઇન્ડિયા વોઝ ફેમસ કે ભાઈ એક છે ઇન્ડિયા. પણ આજે મોદી ને લીધે એક વસ્તુ છે કે પાકિસ્તાન પણ એક સાઈડ ઉપર અને ચાઇના પણ જે એક્શન્સ લેવાના એ ડરે છે કે ના ભાઈ આને અત્યારે અડવું નથી. જે છે એક તો ખબર પડી કે એક માણસ તો છે કે ભાઈ છે ખરું, એટલે વસ્તુ પ્રોગ્રેસ છે. પણ જે થવી જોઈએ, જે એચિવ થઈ છે એ શું છે, જેમ કે ટેસ્લા કાર આવી રહી છે આ બધી, પણ મેજિક વસ્તુ શું છે, પણ ટેસ્લા કાર થોડી જોઈએ છે. જોઈએ તો શું છે કે ભાઈ નાની ફોર વ્હીલર ગાડી કોમ્પેક્ટ કાર મને 2-3 લાખ ની મળે તો મારા વર્ષના પગાર ની અંદર મને કાર એફોર્ડ કરી શકું. એક્ઝેક્ટલી, કારણ કે યંગસ્ટર્સ એ અફોર્ડ કરી નથી શકતા. બેઝિકલી મારા ઘણા બધા ફ્રેન્ડ્સ એવા છે કે જે ફોરેનમાં રહે છે અત્યારથી જ, એટલે એ લોકો શું કરે, જ્યારે એ લોકો જોડે મારી વાતચીત થતી હોય ત્યારે એ લોકો જનરલી એવું કહેતા હોય કે હા અમારું, અમે અત્યારે અર્ન કરી રહ્યા છે, આ છે તે છે, અમારી બેઝિક નેસેસિટી એ લોકો પોતે જ ફૂલફિલ કરે છે. પેરેન્ટ્સ એ લોકો જોડે સાથે નથી, એ લોકો રેન્ટ બી પોતાનું પે કરે છે, ખાવા પીવાનું બધું જ સાથે કરી લે છે. પણ પછી એન્ડમાં એવું સિચ્યુએશન આવે છે એ લોકો સેવિંગ બી કરે છે. એ જ વસ્તુ અત્યારે આપણે અહીંયા જોવા જઈએ, આપણે પોતે અર્ન કરવા જઈએ આપણે એટલું અર્ન નહીં કરીએ. આપણે કોના પર ડિપેન્ડન્ટ છે, આપણા પેરેન્ટ્સ, એટલે પેરેન્ટ્સ નું કંઈક આવે એટલે સપોઝ આપણા પેરેન્ટ્સ એવું કે હા તમે જે કમાયા તમારી પાસે રાખો. પણ આપણે જો અસલીમાં આપણી જાતે જ જો કમાવાનું ચાલુ કરીએ કે ખર્ચવાનું ચાલુ કરીએ તો આપણે અહીંયા સસ્ટેન ના કરી શકીએ. એનાથી તો આપણી બેઝિક નેસેસિટીઝ પણ માંડ જ પૂરી થતી જ, અને આપણી બેઝિક નેસેસિટી બહુ મોંઘી છે અને આપણા ખર્ચા બી પછી એ પ્રમાણે એટલા જ હોય છે. કારણ કે અહીંયાનું જે હોય છે લેવા કરવાની બધી વસ્તુઓના પ્રાઇસ ને બધું કોસ્ટલી જ હોય છે, તો એ પ્રમાણે જોવા જોઈએ તો સેલેરી બી ઇનફ નથી હોતી. અને ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો બી એ લોકો શ્યોર નથી હોતા કે આટલું ઇન્ક્રીમેન્ટ આપશે આફ્ટર અ 1 યર. હા, એટલે આઈ ગેસ મને એવું લાગે બેરોજગારી માટે એક રીઝન એ બી છે કે અહીંયા પોપ્યુલેશન બહુ જ વધારે છે. આપણે ઇન્ડિયામાં આટલી બધી પોપ્યુલેશન છે એટલે શું છે, જોબ્સ બહુ જ ઓછી છે, ડિમાન્ડ બહુ ઓછું છે, સામે સપ્લાય બહુ જ વધારે પડ્યું છે. એટલે એ રીઝનથી બી બની શકે કે આવું થાય છે. અને લોકો એવું પછી એવું પ્રિફર કરે છે, કામ કરીએ ફોરેનમાં જતા રહે, ત્યાં કોઈ બી કામ કરશો પણ એટલું સફિશિયન્ટ અર્ન કરી લેશો, ત્યાં તમે હોટલમાં બી કામ કરો, ત્યાં કોઈ બી રીતે કામ કરશો તમે એટલું સારું અર્ન કરી શકો. એટલે ઇન્ડિયામાં મને એવું લાગે છે કે એ લોકોએ કદાચ પોપ્યુલેશન ગ્રોથ રેટ માટે કે કંઈક બર્થ કંટ્રોલ કે એવી રીતે એ લોકોએ રૂલ્સ કાઢવા જોઈએ જેનાથી એવું થાય કે પોપ્યુલેશન ઓછી થતી જાય. જેટલી વધારે વધતી જાય છે એવરી 10 યર્સ જ્યારે સેન્સસ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ ત્યારે બહુ જ વધારે પડતો ઇન્ક્રીમેન્ટ છે, કદી આપણે ડિક્રીઝ રેટ નથી જોતું. તો આઈ ગેસ એ બી થવું જોઈએ. એન્ડ પ્લસ આફ્ટર 1 યર એક સ્ટાન્ડર્ડ રેટ રાખવું જોઈએ કે આટલા પર્સન્ટ ઇન્ક્રીમેન્ટ તો હોવું જોઈએ. અને કંઈક પનિશમેન્ટના બી રૂલ્સ હોવા જોઈએ કે સપોઝ તમે વધારે કરી દીધું તો તમારે કંઈક કેવી રીતે, જેવી રીતે ઘણી જગ્યાએ એવું હોય છે કે આર્મીમાં તમારે આપી દેવાના, જે સપોઝ તમારે 1 કિટથી વધારે થાય છે તો તમારે આર્મીમાં આપે, એવું કોઈક રૂલ હોવું જોઈએ. તો આર્મીમાં બી આપણો ફાયદો થશે, આપણે કોઈની જોડે બી લડવાનું હશે તો એમાં બી આપણે કરી શકશું, આપણે પોતાનું આપી શકશું. એન્ડ પ્લસ મેટર્નિટી લીવ બી કંઈક પેડ કરી દીધી છે તો એ બી એમ ના રાખવી જોઈએ. ઇવન વિમન એમ્પાવરમેન્ટની વાત હતી 2014 ગવર્મેન્ટ, કેમ કે તમે બધા એગ્રી તો કરો છો કે મોંઘવારી તો છે, વિમન એમ્પાવરમેન્ટ થયું છે, બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર ત્યારે આવ્યું હતું. અત્યારે ઘણી જગ્યાએ તો તમે હરેક સેક્ટરમાં જાઓ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ જગ્યા અત્યાર સુધીમાં મને કે કોઈ પણ ને એવી નહીં જોવા મળી હોય કે જ્યાં કોઈ લેડી વર્ક ન કરતી હોય. સપોઝ સ્વીપિંગ નું કામ છે તો ત્યાં પણ લેડી, ટોપ લેવલ ઉપર છે ત્યાં પણ લેડી, મિડલ લેવલ છે ત્યાં પણ લેડી. એટલા બધા લેડી એટલા બધા છે નહીં, કારણ કે એ તો ઓછા રેટમાં છે, પણ હવે ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ઘણો પ્રોગ્રેસ પ્રોગ્રેસ છે. રીસેન્ટલી એ લોકોએ સુકૃતિ યોજના કઈ કે એ લોકોએ ઇન્વેન્ટ કરી છે બેટી બચાવો બેટી પઢાઓમાં, એમાં બી લાઈક ઘણા બધા પ્રોફિટ્સ બી છે કે લાઈક એ લોકો ગવર્મેન્ટ સમ મની બી આપે છે એજ્યુકેશન માટે. તો એના લીધે અમુક જગ્યાએ જ્યાં ગરીબ લોકો રહે છે ત્યાં એ લોકો સમજે છે કે હા હવે ગવર્મેન્ટ પે કરશે, ત્યાં એ લોકો એજ્યુકેશનનું એ લોકોનું ઇમ્પોર્ટન્સ વધે છે હવે. વાત કરીએ કે હમણાં આપણે મેટ્રો જ અમદાવાદમાં સ્ટાર્ટ કરી છે તો ત્યાં મહિલા દિવસના સ્પેશિયલે ઓન્લી લેડીઝ માટે જે લોકોએ સ્પેશિયલ અને એનું મેન્ટેનન્સ પણ
મેન્ટેનન્સ પણ લેડી કરતી, ડ્રાઈવ પણ એ લોકો કરતા હતા, જે બી એ લોકોને ધ્યાન રાખવાનું હતું કે જે બી મેનેજમેન્ટ કરવાનું હતું કે એ ટુ ઝેડ વસ્તુ કોઈ બી હોય તો એ બધું જ અત્યારે એ લોકોએ લેડીઝના હાથમાં સોંપી દીધું. હા, પણ એ ખાલી એક જ દિવસ માટે હતું, એટલે ખાલી એક દિવસ ખાલી લેડીઝને 365 ડેઝમાં તમે એક જ દિવસ આપી દો કે આ જ ડે છે તો એ ખોટું. તમે 365 ડેઝમાંથી તમે ઇક્વલી બી ડિસ્ટ્રીબ્યુટ કરો ને તો એ કંઈક ચેન્જ આવશે. આ તો ખાલી એક દિવસ માટે, ખાલી દેખાડવાનું પગલું ભરતા સુધી કંઈ આગળ વધશે ને. કેમ કે પોપ્યુલેશન એટલી બધી છે કે મને એવું લાગે છે કે વિઝિબિલિટી આવતા હજી બહુ ટાઈમ લાગશે, કે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે, ડેફિનેટલી ડેવલપમેન્ટ છે, એ ડિરેક્શનમાં બધું થઈ રહ્યું છે, પણ પોપ્યુલેશન જ એટલી બધી છે કે જ્યારે લોકોને આમ વિઝિબલ ચેન્જ લાગે કે ઓકે આટલા બધા આટલી વિમેન પાર્ટિસિપેટ કરે છે, કે પછી આટલું એ લોકોને એમ્પ્લોયમેન્ટમાં છે, કે નાનામાં નાની ડેઇલી બેઝિસ પર આપણી સાથે જે થતું હોય એમાં જે ફરક દેખાશે એ આવતા થોડો ટાઈમ લાગશે. હવે ફિમેલ્સ છે તો એ લોકોને અત્યારે એક પ્રાયોરિટી શું છે કે ફરી શકે પોતાની રીતે, કોઈની જરૂર ના પડે. આજે કોઈ પણ મારી એજની કે કોઈ એવી ફિમેલ હશે તો એ શું પ્રિફર કરશે, ભાઈ આવે સાથે, પપ્પા આવે સાથે, કે કોઈ સારો ફ્રેન્ડ છે તો એ આવે. એ એલિમિનેટ થાય એના સ્ટેપ્સ લેવા પણ બહુ જરૂરી છે, કેમ કે વિમેન એમ્પાવરમેન્ટ ત્યારે થશે જ્યારે કોઈની હેલ્પ વગર વિમેન સિક્યુરિટી થઈ જાય. હા, સિક્યોરિટી, સિક્યોરિટી. અને એમાં કેવું છે કે આપણે પાછળ એટલા ઓર્થોડોક્સ હતા જ, એટલે એ રીઝનથી હજી એટલું વિમેનને એટલું મળતું નતું. હવે ધીરે ધીરે કેવું છે કે આમાં એક પોઈન્ટ બીજો બી એક એડ થઈ જાય, એજ્યુકેશન. જે એજ્યુકેશન જનરલી કેવું છે કે એજ્યુકેશન આપણા ઇન્ડિયામાં થોડી ઘણી કેવું છે કે લોઅર સાઈડ પર મળતું હોય. આનો બેઝિક એક રીઝન એ છે કે પે સ્કેલ જે ટીચર્સને મળવા જોઈએ એ પે સ્કેલ એ લોકોને મળતા જ નથી. એટલે જનરલી કેવું થાય છે કે એ લોકોને આપવું બહુ જ બધું છે પણ સામે આપતા નથી, કેમ કારણ કે એ લોકોનું ઘર બી નથી ચાલતું. એટલે લોકો શું કરે, જે પગાર મળ્યો ઓકે આટલું ભણાઈ દીધું ખતમ કરો વસ્તુ જતા, સેટિસ્ફેક્ટરી કામ કરે છોડી દે. એટલે ધીરે ધીરે એ, એટલે એજ્યુકેશન આપણું એ રીતે બગડી રહ્યું છે. હવે સ્ટાન્ડર્ડ જોઈએ, સ્ટાન્ડર્ડ નું એજ્યુકેશન બી નથી મળી રહ્યું ખાસી બધી. હા, એટલે આ જ રીતે એક રીઝન એવું હોય શકે કે ફિક્સ પે જે ચાલુ કર્યું છે ગવર્નમેન્ટે, આને થોડુંક આના ઉપર પણ વર્કડાઉન કરીને કોઈ પણ ગવર્નમેન્ટ, કોઈ પણ આજે ગવર્નમેન્ટ આ એને ફિક્સ પે ના ફાયદા છે પણ એના નુકસાન આપણને એટલા બધા જોવા મળે છે કે આજે શું થયું, ટીચરને કહો કે મને આટલો જ પગાર મળવાનો છે તો હું છોકરા પાસે શું કહું, મારે તો મહિનાની આખરે તારીખ સુધી ભણાવવાનું છે, હું ભણાવી દઉં, પછી પતી ગયું, ભાઈ એનું પતી ગયું, એ ભણે છે નથી ભણતો એ નથી જોતું. અને અત્યારની સિચ્યુએશન કેવી થઈ ગઈ છે, જે પહેલાં જે એજ્યુકેશન આપતા હતા ને એ લોકો પોતાના મનથી એજ્યુકેશન આપતા હતા, આજે બેરોજગારી એટલી વધી ગઈ છે કે કોઈ જગ્યાએ ફિલ્ડમાં સેટ ના થાય, એટલે કેવું થાય કે છેલ્લે ચલો ને કાંઈ નહીં ટીચર બની જઈએ આ વસ્તુના. અને પહેલાં એવું હતું, તમે કોઈ પણ ટીચર કોઈ ગલીમાંથી જાય ને તો પેલો એના સ્ટુડન્ટને તો પગે લાગવા આવશે, આમ આવશે, અરે સર આમ. અને ઇનફેક્ટ એ વખતે સક્સેસ બી એવું માનવામાં આવતું હતું, કારણ કે નોલેજ બહુ બધું છે ને એટલે આ સક્સેસફુલ છે. હવે સક્સેસની પહેલી જ આખી ડેફિનેશન બદલાઈ ગઈ, પૈસો બહુ છે ને એટલે આ સક્સેસફુલ છે. એટલે હવે કેવું છે કે એજ્યુકેશનને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં જ નથી આવતું, પૈસો છે એટલે પતી ગઈ વસ્તુ. એટલે એક છે કે એજ્યુકેશન સિસ્ટમમાં જે ચેન્જીસ લાવવા જોઈએ ને એના માટે જો પ્રોમિસ કરવામાં, તો એ યુથને સ્કિલ ઓરિએન્ટેડ વોકેશનલ કોર્સિસ તરફ, જે એક ચીલા ચાલુ ભણાવે કે ભાઈ કોમર્સ લીધું તો સીએ કરી લેજે, બીકોમ કરી લે, ભાઈ આ જોબ મળી જશે, આમ મળે, એ સેટ કરવા કરતા જે વોકેશનલ કોર્સિસ. અને વોકેશનલ કોર્સિસ કરવા ખરાબ નથી, આજે ઘણી વાર આપણે જોઈએ ને આપણા જે રિલેટિવ્સ કે કોઈ પણ વસ્તુ ફોરેન ગયા તો ત્યાં બીજા બધા કામ કરે, ઇન્ડિયામાં રહીને કામ, આ તો કામ આપણાથી ન શરમ આવશે, આ તો આવું ન કરે. પણ વોકેશનલ કોર્સિસ ને જે પ્રાયોરિટી કરવામાં આવે કે ભાઈ એની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, હોટલ્સ થી લઈને બધી જગ્યાએ વોકેશનલ કોર્સ, તો ધેટ ઇઝ ક્વાઇટ ગુડ કે એના ઉપર પણ થોડું ઘણું કરવું જોઈએ. એટલે કદાચ ફર્સ્ટ ટાઈમ વોટર્સનું એવું માનવું છે કે ગવર્મેન્ટ તો એનો રોલ કરી રહી છે, પરંતુ એઝ અ સિટીઝન આપણો પણ રોલ છે કે ગવર્મેન્ટને આપણે હેલ્પ કરીએ. 23 એપ્રિલે ગુજરાત તો વોટ કરીશું, અને 23 મે પિક્ચર પણ ક્લિયર થઈ જશે કે કેવી ગવર્મેન્ટ આવી રહી છે. પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.